एक्ट ऑफ गॉड या एक्ट ऑफ फ्रॉड, मोरबी माटे रविवारનો દિવસ ગોચારો બની ગયો છે. ઝૂલતો પુલ તૂટતા 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા, જેમાં 30 થી વધુ બાળકો સહિત 141 જેટલા મૃતદે બહાર કઢાયા છે. હજુ પણ 2 લોકો ગાયબ છે. છેલ્લા 8 કલાકથી નેવી, એરફોર્સ, આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે. બીજી તરફ મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઉભરાઈ છે. કચ્છ, રાજકોટ, જામનગર, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી અનેક એનડીઆરએફની ટીમો અને અનેક જિલ્લાના તરવૈયા બચાવ કામગીરી કરી રહ્યા છે. કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબર 02822243300 જાહેર કરવામાં આવ્યો છે. મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડવાને પગલે મચ્છુ નદીમાં આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોએ ખડે પગે રહીને તાત્કાલિક સારવાર આપી હતી. મોરબીમાં થયેલી દુર્ઘટનાએ મને ચિંતિત કરી છે, રાષ્ટ્રપતિ મુર્મુ. સડક તો મોટો સવાલ, જો વ્યવસ્થા ન જળવાતી હોય તો ટિકિટ શેની લેવાતી હતી? जमील को किनारे भेजो, तुम्हारे पीछे ही है. और भरत, ये उतरेगा. इमीडिएट मैसेज मिलता, जिला तंत्र, नगर पालिका तंत्र, રેવન્યુ ડિપાર્ટમેન્ટની ટીમ પહોંચી ગઈ હતી, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ સાથે. અને જે લોકોને ઇમિડિયેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવાના થતા હતા એમને શિફ્ટ કરવાના હતા. કેટલાક લોકોને નાની મોટી ઇન્જરી હતી, તે લોકો પોતાની રીતે ત્યાં ઘરે જતા રહ્યા હતા. આપણે વિવિધ એમ્બ્યુલન્સ દ્વારા અને રેસ્ક્યુ કર્યા હોય અને તાત્કાલિક હોસ્પિટલે પહોંચ્યા હોય એવા સિવિલ હોસ્પિટલમાં આપણે 79 એટલે કે 79 લોકોને સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે. કૃષ્ણા હોસ્પિટલે પણ આપણને હેલ્પ કરી અને કૃષ્ણા હોસ્પિટલમાં 15 જેટલા લોકો દાખલ કરેલા છે અને એમની સારવાર ચાલી રહી છે. આયુષ હોસ્પિટલમાં 17 લોકોને દાખલ કરેલા છે. આપણી પાસે સિવિલ હોસ્પિટલમાં સફિશિયન્ટ સ્ટાફ છે, ડૉક્ટર્સ, ઓર્થોપેડિક ડૉક્ટર્સ, એનેસ્થેસિયા, નર્સિંગ સ્ટાફ, અને એ લોકોએ ઇમિડિયેટ સારવાર કરી હતી. હજી પણ આપણી પાસે સિવિલ હોસ્પિટલમાં અંદાજે 80 જેટલી બેડ વેકન્ટ છે, એટલે આપણે કોઈ બી પેશન્ટ આવી રહ્યા છે અને ઇમિડિયેટ સારવાર મળી રહી છે.
परंतु जे लोग सेंट्रल पॉइंट एट्ले कि ब्रिजना वच्चेना भागे ज्या पाणी थोड़ू ऊंडू हतुं त्यांथी जे आपणे लोकोने लाया छे एमनी सारवार माटे पूरो प्रयत्न करी रह्या छे अने ए लोकोनुं बची जाय एवा माटे आपणा पूरता प्रयत्नो छे। अपनी NDRF की टीम पण राजकोट थी जे रवाना थई हती ते पहोंची गई छे। आ उपरांत राजकोट थी 4 बीजी NDRF की टीम 41 तरवैयाओ साथे रवाना थई गई छे अने एक विधिने हाफ एन अवर में मोरबी खाते पहोंची जशे। राज्य सरकार द्वारा अने केन्द्र सरकार द्वारा दिल्ली थी पण डायरेक्ट सूचनाओ मळेली अने आर्मी ने पण मूव करवामां आवी छे। धांगध्रा अने भूज थी आर्मीना लोको मूव थई रह्या छे अने ए लोको पण इमिडिएट रेस्क्यू में लागी जशे। अपने JCP की मदद थी लोकल लोगों खूब सारो साथ सहकार रह्यो छे अने एमणे रस्सीनी मदद थी अने JCP मदद थी जे लोको ब्रिजनी साइड में हता के जे वच्चेना भाग में एमने दोरडा द्वारा इमिडिएट बचावी अने बहार काढवामां आव्या छे। आपणो पूरो प्रयत्न छे के जे लोको सिविल हॉस्पिटल में कि अन्य हॉस्पिटल में दाखल थयेला छे एमनी सारवार शुरू थई गई छे अने जे लोको मेक्सिमम आपणे रिकवरी माटेनो प्रयत्न रहेशे। तो सर्वप्रथम अमे तमाम लोकोनी बचाव कामगिरी कई रीते चालू थाय 6:30 नी आसपास आ घटना बनी। मोरबी शहेरना नागरिकोने खास करीने वंदन करवू पड़े। शहेरना सौ नागरिकजनो सरकारी तंत्र जोड़े आ बचाव कामगिरीमां लागी गया अने आटला नाना शहेरमां आटली मोटी संख्यामां लोको पाणीमां पड़ी जाय अने एना पछी गणतरीनी मिनिटोमां હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મોરબી શહેરના લોકોએ ખૂબ મદદ કરી છે અને માત્ર 20 મિનિટની અંદર આટલી મોટી બચાવ કામગીરી ઝડપથી ચાલુ થઈ એના દ્રશ્ય આપણે જોયા છે।